દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એસબીએન ટીવી ન્યૂઝ હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દૂધસાગર ડેરીમાં સંતાનોને રોજગાર આપવા સહિત પશુઓના વીમા બાબતે પશુપાલકોનો મુદ્દો દૂધસાગર ડેરીથી અંદાજે દસ કિમી દૂર આવેલા નાની દેવુ ગામની દૂધ ઉત્પાદક મંડળીના પશુપાલકોએ કકડાટ સાથે જણાવે કે પગાર વધારો જો બેંકમાં જમા કરાતો હોય તો દૂધના ભાવનો વધારો પણ સીધે સીધો બેંકમાં જમા થવો જોઈએ વરસાદમાં પલળી ગયેલ કરોડો રૂપિયાના સાગરદાનનું નુકસાનનો ભાર જો પશુપાલકના માથે નખાશે તો પશુપાલક આર્થિક ભારણે ડૂબી જશે તેમજ સાગરદાનમાં આપવા મુદ્દે વિપુલભાઈ ચૌધરીને જો દોષિત માનવામાં આવ્યા હોત તો બેદરકારીના કારણે કરોડો રૂપિયાનું સાગરદાન અને ખાંડ પલળી જવાથી થતા નુકસાન માટે જવાબદાર કોણ હોવાનો વૈધક સવાલો પણ ઊભા થયા છે બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે એક પણ દુકાન મળતું નહીં અને જૂથું વચ્ચે આમ આ સિત્તેર લઈને દૂધ ભરાવા છે વસ્તી કેટલો વધારો મળતો નથી પૂરો અને વધારો મળે વધારો બેંકમાં જવું જોઈએ હું જતા હોય વધારો જો પગાર બેંકમાં જાવ વધારો પણ બેંકમાં જવું જોઈએ મારે જે બોરિયા સાગર દ્વારા પલળી ગયું પહેલાં તો વિપુલભાઈ વેચ્યું નહોતું તોય વિપુલભાઈ પર આટલો બધો આક્ષેપ કર્યો અને અત્યારે કેટલાય કરોડોનું સાગર દ્વારા પલળીને ખરાબ થઈ ગયું તોય વિપુલભાઈ ઉપર આટલું બધું કોશ કરીને વિપુલભાઈનો બદનામ કરવામાં આવે ખોટી રીતે બદનામ કરવામાં આવે છે અને ખોટી રીતે પ્લે કરવામાં આવે છે અને અત્યારે આટલું બધું કૌભોન્ડ થાય છે તો એ કોઈ કિશું બોલતું નહીં અને જે જે બોલે છે એમને જે વિપુલભાઈ સાહેબ સેફ સાઈડ હાલતા હતા એમને પણ કોઈ ઉપરથી ખોટા બદનામ કર્યા છે અને ખોટું પ્લે કરે છે અને ગામે નાની દાઉ અત્યારે હાલની અંદર સંજોગોની અંદર ગામની પબ્લિક આ ડેરીની અંદર દૂધ ભરાવે છે બરાબર એ દૂધની જે ત્યારે ગમે ત્યારે જે બોનસ આપવી જોઈએ ટકાવારી આપવી જોઈએ એ ટકાવારી પૂરતી આ ગામવાળાઓને મળતી નથી અને ઉપરવાળા આ બને અહીંયા અમે ડેરીની અંદર જોઈ ભાઈ અમારા ગામની ટકાવારી કેમ ઓછી આવે છે એટલે કે ભાઈ ત્યાંથી આ ઓછી આપીશ અમને તો અમે તમને અહીંયા ઓછી છીએ જે સાગરદાણ ગામની અંદર વિતરણ કરવામાં આવે છે તે સાગરદાણ અહીંયા મળે છે બરાબર પણ એ સાગરદાણને અત્યારે હાલ જે જથ્થો ખરો એ નષ્ટ થયેલો છે અને જથ્થો નષ્ટ થવાથી તમામ દૂધ ગ્રાહકોનું મોટું નુકસાન પડી રહ્યું છે બરાબર અને એ વસ્તુ અમારા ગ્રાહકો ઉપર વસૂલ કરવા માગે તો અમે ખેડૂત છીએ અને નાના માણસો છીએ તો એ અમારી ટકાવારી અમારા પર જે બોજો પડવાથી અમારા પર મોટો મારો ચાલી શકે છે જેથી કરીને અમે ઢીંચે દિવસે દિવસે જમીનમાં ડૂબતા જઈએ છીએ તે માટે સરકારના અમારી એક નમ્ર વિનંતી છે કે આના માટે કડક પગલો ભરવો જોઈએ કોઈ પણ વ્યક્તિગત હોય અને જે મહેસાણા દૂધસાગર ડેરી છે એની અંદર ચૌધરી સમાજનું એવું કેવું છે કે અમારો ચૌધરી સમાજ જ આ ડેરીની અંદર નોકરી કરે બીજો કોઈ સમાજનો વ્યક્તિગત હોવો ના જોઈએ તો અમારી સરકારને એક મોટી અપીલ છે કે દૂધસાગર ડેરીની અંદર દરેક સમાજ ઠાકોર પટેલ અરિજન બગીચ તમામ કોમને અંદર નોકરી મળવી જોઈએ એવું નથી આ સરકારી સંસ્થા છે એની અંદર તમામ માણસોને નોકરી અપાવવા અમારી એક નમ્ર વિનંતી છે સરકારને જય હિન્દ જય ભારત